हरिओम विद्यार्थी मित्रों, तो सारा अक्षर पाठनी अंदर अपने भाग एक जोयो। हवे भाग बे नी अंदर ए पाठनी भाषा सज्जता जोईए। आपणी वात बीजा सुधी पहोंचाड़वा माटे आपणे विविध रीते भाषानो प्रयोग करीए छीए। एनाथी कहेवानुं सचोट बने तथा नाना वाक्य द्वारा घणुं सूचवी शकाय छे। આવું એક ભાષાકીય સાધન કે રૂઢિ પ્રયોગ છે। દરેક ભાષામાં રૂઢિ પ્રયોગો હોય છે, તો આપણી વાત બીજા સુધી પહોંચાડવા માટે ભાષાનો એક પ્રયોગ છે અને કહેવાનું પણ સાચું હોય છે। સામાન્ય રીતે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોય છે અને તે મુજબ ભાષામાં તેનો પ્રયોગ થાય છે। દરેક શબ્દનો ચોક્કસ અર્થ હોય એ પ્રમાણે ભાષામાં પ્રયોગ થાય તેનો, પરંતુ કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ રીતે મૂળ અર્થથી જુદા વપરાતા હોય, મૂળ અર્થથી જુદા વપરાતા હોય, એનો મૂળ અર્થ હોય એના કરતાં જુદા અર્થમાં વપરાતા હોય। આવી લાક્ષણિક રીતે શબ્દ પ્રયોગ કરવાની ભાષાની રૂઢિ હોય છે, લાક્ષણિક રૂઢિ કહેવાયની। આટલું સમજ્યા પછી હવે ઉદાહરણ દ્વારા રૂઢિપ્રયોગ એટલે શું તે સમજીએ। રૂઢિપ્રયોગ કોને કહેવાય એ સમજવાનું છે આપણે। એક જોઈએ ઉદાહરણ, પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું, એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું। આ બંને વાક્યોમાં પાકી જવું એવો શબ્દ પ્રયોગ થયો છે, પરંતુ બંને વાક્યોમાં તેનો અર્થ તદ્દન જુદો છે। પાકી જવું, પાકી જવું, પાકી જવું શબ્દ બંને વાક્યોમાં એનો અર્થ તદ્દન જુદો છે। બંને વાક્યો પહેલા વાક્યમાં પપૈયું પાકી ગયું અર્થ છે ફળ પરિપક્વ થયું છે, ગરી થયું છે। અહીં પાકું ક્રિયાપદ તેના મૂળ અર્થમાં વપરાયું છે, પરંતુ બીજા વાક્યમાં પાકી ગયું ક્રિયાપદ ખાસ અર્થમાં વપરાયું છે। તેમાં અર્થ છે અકળાઈ જવું, મગજ થાકી જવું, તેમાં પાકું ક્રિયાપદ જુદા જ અર્થમાં લાક્ષણિક અર્થમાં વપરાયું છે। માથું સંજ્ઞા છે પણ મગજના અર્થમાં વપરાય છે। તો અહીંયા બંને વાક્યોની અંદર લક્ષ અલગ અલગ એનો અર્થ થશે, પાકી જવું લાક્ષણિક અર્થ અને સાદો અર્થ। હવે આગળ જોઈએ વિશેષણ, તો આપણે ભાષા સજ્જતામાં લાક્ષણિક અર્થ પ્રગટ કરવા માટે ભાષા આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે તે જોયું। હવે વિશેષણ જોઈએ, નીચેના શબ્દો જુઓ, ટીંગણું બાળક, અનાર્થ બારા, કાંટવાળો સિક્કો, કારી ગાય, પાંચ કબૂતર, ગરમ દૂધ, મોટી પેન્સિલ, ફાટેલું પહેરણ। ઉપરના શબ્દોમાં વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવે છે તે શબ્દ નામ છે, આ બધા નામ કહેવાય, વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ। બારક, બારા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ અને પેરણ આ શબ્દો નામ છે, નામ પદવાળા શબ્દો છે। જે શબ્દ નામના આકાર, રંગ, કદ, ઊંચાઈ, ગુણ, સંખ્યા વગેરેની વિશેષતા બતાવે તે શબ્દ વિશેષણ છે। જે શબ્દ નામના આકાર, રંગ, કદ, ઊંચાઈ, ગુણ, સંખ્યા વગેરેની વિશેષતા બતાવે તે શબ્દ વિશેષણ છે। બારક કેવું, ઠીંગણું, બારા કેવી, અનાથ, સિક્કો કેવો, કાટવાળો, ગાય કેવી, કારી, કબૂતર કેટલા, પાંચ, દૂધ કેવું, ગરમ, પહેરણ કેવું, ફાટેલું। તો અહીં ઠીંગણું, અનાર્થ, કાટવાળો, કારી, પાંચ, ગરમ, મોટી, ફાટેલું આ શબ્દો વિશેષણ છે। વિશેષણ હંમેશા નામની આગળ વપરાય છે, વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ આ નામ છે અને નામની આગળ જે શબ્દ આવે એને આપણે વિશેષણ કહીએ, વિશેષ અર્થમાં તે નામ વપરાય।
तू अनिवार्य पेंसिल थी लखी से केवी पेंसिल वेला उठीने ठंडा पानी में हाथ नाखी देवाना केव पानी ठंडू पानी कृतु सुंदर अक्षरे लखे से केवा अक्षरो सुंदर अक्षर उपरना वाक्यों में गाटा शब्दों विशेषणों से गाटा शब्द अनिवार्य ठंडा सुंदर हवे अहीं वपरायेला विशेषणों जुओ बीनी माटी सारा अक्षर नव माटलू लांबो चोटलू नवी पेंसिल मोगी नोट लीच्छा पान डायो विद्यार्थी नीचे लीटी दौरेला शब्दों विशेषणों से माटी केवी अक्षर केवा वगैरह प्रश्न पूछता जे जवाब मरे ते विशेषण से विशेषण थी जे शब्द ने विशिष्टता बतावाय ते शब्द ले विशेष्य माटी अक्षर माटलू वगैरह विशेष्य से आवा विशेषण अने विशेष्य ने एक यादी बनाओ तो आ बीजा विशेषणों ने विशेष्य विशेषण कहवाय विशेष्य જોઈએ આપણે સાથે જોઈ લઈએ આ એકમમાં સુંદર અક્ષરોની વાત કરીશી તો નીચેના વાક્યને સમજીએ સુંદર અક્ષરો હાથનું ગણેલું છે અક્ષર એ વ્યક્તિના જીવન તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે અક્ષરો જોઈને આપણે તે વ્યક્તિ કેવી હશે તેનું અનુમાન કરી શકીએ છીએ સુંદર અક્ષરોવાળી વ્યક્તિ પ્રત્યે આપણને આદર અને પ્રેમ પેદા થશે સુંદર અક્ષરે લખાણ કરવું એ વ્યવસ્થિત મહાવરો માંગેલો છે અક્ષરે વ્યક્તિત્વના જીવનનું વ્યક્તિના જીવન અને તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબશે અક્ષર જોઈને આપણે તે વ્યક્તિ કેવી હશે તેનું અનુમાન કરી શકીએ છીએ સુંદર અક્ષરોવાળી વ્યક્તિ પ્રત્યે આપણને આદર અને પ્રેમ પેદા થાય છે સુંદર અક્ષરે લખાણ કરવું એ વ્યવસ્થિત મહાવરો માંગેલે છે ગાંધીજી કહેતા ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાન છે વાત તદ્દન સાચી છે માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ જો તેના અક્ષર સુંદર અને સુરેખ ન હોય તો તે સામે વ્યક્તિને પ્રભાવિત કરી શકે નહીં સુંદર અક્ષરે લખવા માટે આપણે વિદ્યાર્થી અવસ્થામાં જ વિશેષ પ્રયત્ન કરવો જોઈએ આપણું લખાણ સુંદર મરોડદાર અને સુવાચ્ય અક્ષરવાળું હોવું જોઈએ મોતીના દાણા જેવા અક્ષરે લખેલું લખાણ વાંચું કોને ન ગમે બે શબ્દો વચ્ચે એક અક્ષર જેટલું અંતર રાખવું જોઈએ બે શબ્દો વચ્ચે એક અક્ષર જેટલું આપણા અક્ષરો સુંદર હશે તો વાંચનારને તે ચોક્કસ ગમશે સુંદર અક્ષરો તો સૌને ગમે જેના અક્ષર સારા ન હોય તે પણ તેને પણ સારા અક્ષરો તો ગમે જ છે જેમ ઘરેણામાંથી દેશ ઉભે છે તેમ સુંદર અક્ષરોથી આપણું વ્યક્તિત્વ શોભે છે માટે સુંદર અક્ષરો એ હાથનું ગણેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી ભાષા સજ્જતા તમારે જોઈ લેવાને તૈયાર કરી દેવાની લખી પણ દેવાની